હળવદના તીકરણમાં મીઠા ઉદ્યોગ ખૂબ વિકાસ પામ્યો છે અને વિશ્વ સ્તરનું મીઠું અહીં પકાવવામાં આવે છે. જો કે આજે તીકરણમાં મીઠું પકાવતા અગરિયાઓ સાથે દુર્ઘટના સર્જાઈ હતી. આ કરુણા તીકીમાં 3 મજૂરના મોતથી અરેટાટી વ્યાપી ગઈ છે, ત્યારે ગેસ વળતરનો ભોગ બનેલા 3 મજૂરના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે તીકરણમાં કામ કરતા માણસો પાણીના કૂવામાંથી મશીન મૂકીને પાણી લઈ રહ્યા હતા, ત્યારે રામજીભાઈ કુકાભાઈ ઠાકોર ઉંમરવર 27 સૌપ્રથમ ગેસ ગળતરને પગલે મોત થયું હતું, જેની જાણ તેના ભાઈને થતા અનિલભાઈ કુકાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 21 તાત્કાલિક કૂવામાં ઉતરીને બચાવવા જતા તેનું પણ ગેસ ગળતરથી મોત નિપજ્યું હતું. તો બાજુમાં કામ કરતા વાઘજીભાઈ મનસુખભાઈ ખાંભડિયાનું ધ્યાન પડતા તેઓ પણ દોડી ગયા હતા અને ગેસ ગળતરની ઝપેટમાં આવી જતા તેનું પણ મોત થયું હતું. આમ 3 મજૂરના ગેસ ગળતરથી મોત થતા મજૂરોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગેસ ગળતરને પગલે અન્ય મજૂરોએ શાંતિ અને કુનેહથી કામ લીધું હતું. 3 મજૂરના મૃતદેહોને બહાર કાઢી હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને ધોરણસરની તપાસ ચલાવવામાં આવી છે. બનાવને પગલે આસપાસના લોકો પણ દોડી ગયા હતા અને સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. 3 યુવકોની સ્મશાન યાત્રા સમયે હળવદ પંથક સ્વયંભૂ બંધ રહ્યું હતું. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.